હેલો દોસ્તો, તમને હું એક વાત બતાવવા માંગુ છું. સમજ્યા લાયક છે, મજા આવશે, પૂરેપૂરી સાંભળજો, તમને બધાને ખૂબ મજા આવશે. એક નાનું શહેર હતું, ત્યાં આગળ શહેરની અંદર અરબોપતિ રહેતા હતા. એમાં જે ખૂબ હતા અરબપતિ, એમની પાસે લાખો કરોડો અબજો રૂપિયા હતા. એ પૈસા એમને એમની મહેનતથી કમાયા હતા, એટલે એમને એવું નક્કી કર્યું કે મેં મારી આખી જિંદગી મહેનત કરી છે, આટ આટલા રૂપિયા કમાયા છે, તો હું શું કરીશ. અને જ્યાં જાય ત્યાં આગળ લોકો એમ કહે કે શેઠજી, થોડા રૂપિયા વાપરો અને તમે મરી જશો તો ઉપર તો લઈ જવાના નથી, અહીં તમે વાપરો. શેઠ વિચાર કરે છે કે સાલું, મને બધા લોકો કહે છે તો હું રૂપિયા તો સાથે લઈ જ જવાનો છું. એટલે એ ત્યાં આગળ ત્યાંના છાપામાં જાહેરાત આપે છે. જાહેરાત એવી આપે છે કે જે કોઈ પણ મને આઈડિયા આપે કે મારા રૂપિયા હું સાથે લઈ જાઉં મરી જાઉં ત્યારે, તો હું તેને 5 લાખ રૂપિયા ઇનામ આપીશ. શહેરની અંદર સમાચાર પ્રસરી ગયા. અમુક લોકો ત્યાં આગળ આવ્યા અને શેઠને એમની બધી વાત મનાવવા માંડ્યા. પણ આ કંઈ શેઠને આમ તો શું છે કે 99% બધાએ એમ કીધું કે શેઠ, મરી જાઓ એટલે કંઈ સાથે આવતું નથી, કેમ કે તમે લીધા વગર કંઈ નહોતા આવ્યા. શેઠ કે, પણ મારે મારી જે મિલકત છે મારે સાથે લઈ જવી છે. એ પછીથી એમને રાહ જોઈ 7 દિવસ કોઈ આવ્યા નહીં. એ પછીથી શેઠે આખા જિલ્લાની અંદર સ્ટેટની અંદર જાહેરાત આપી કે મને કોઈ એવી આઈડિયા બતાવે કે મારા મરી ગયા પછી મારી તમામ પ્રોપર્ટી, રૂપિયા પૈસા જે કંઈ છે હું મારી સાથે લઈ જાઉં, તો હું એને 25 લાખ રૂપિયા ઇનામ આપું. એ પછીથી તો રાજ્યના તમામ સમાચારપત્રોમાં સમાચાર છપાઈ ગયા, બધાએ વાંચ્યા. એ વખતે એ રાજ્યની અંદર બીજા દેશમાંથી એક વ્યક્તિ આવેલ હતી, સાધુ સંત હતા. એમને એમના શિષ્ય મારફત જાણ થઈ કે આ જે છે મોટા શેઠ, એમને એમની મિલકત, પ્રોપર્ટી, અબજો રૂપિયા મર્યા પછી સાથે લઈ જવા છે, તો એની આઈડિયા બતાવવાની છે. શિષ્યએ ગુરુને વાત કરી. ગુરુ કે, એમાં શું વાત છે, ચલો આપણે જઈએ. ગુરુજી જાય છે, બહાર નોકરને કહે છે કે અમારે શેઠને મળવું છે. એટલે પછી નોકર શેઠની પરમિશન લે છે અને ત્યાં ગુરુજી અને શિષ્ય શેઠના બંગલામાં જાય છે. એક બાજુ શેઠ બેસે છે અને સામેની બાજુ ગુરુજીને શિષ્ય બેસે છે. ત્યારે શેઠ કહે છે કે, ગુરુજી, તમે મને એવી બતાવો આઈડિયા કે હું મારી તમામ પ્રોપર્ટીઝ, રૂપિયા પૈસા બધું હું મારા મર્યા પછી સાથે લઈ જાઉં, કેમ કે મેં આ ખૂબ મહેનત કરીને ભેગી કરેલી છે. ગુરુજીએ એમ કીધું કે, શેઠ, અત્યારે હાલ તો તમે એક કામ કરો, તમે 1 મહિના માટે બીજા દેશમાં જઈ આવો અને ત્યાં આગળ 1 મહિનો ફરીને આવો, એટલે પછી મને જાણ કરો, એ પછી હું તમને મળીશ. શેઠ વિચારણા પડી ગયા,
કે આ ગુરુજીએ ગુરુજીએ મને કંઈક કીધું છે એટલે કંઈક તો હશે જ. એટલે શેઠ નજીકના દેશમાં ઇન્ડિયાની આજુબાજુ આવેલા છે, થાઈલેન્ડ છે, શ્રીલંકા છે, દુબઈ છે, યુરોપ છે. શેઠજી દુબઈ ગયા, ત્યાં ગાડી મોજ મજા કરી એક મહિનો. શેઠ શેઠાણી બધા ગયા હતા, મજા કરી એ પછી પાછા આવ્યા. એ પછી શેઠે ગુરુજીને કહેવડાવ્યું કે હું હવે આવી ગયો છું, એક મહિનાની યાત્રા કરી દુબઈ ગયો હતો, તો મને આ બતાવો. એટલે ગુરુજી શેઠના ઘરે આવ્યા. ગુરુજીએ એમ કીધું કે તમે અહીંથી ગયા દુબઈ, રૂપિયા લઈને ગયા તો હશો ને? તો કે હા, આપણા રૂપિયા ત્યાં ચાલ્યા હતા? શેઠ કે ના, અમારે રૂપિયાના દિનાર લેવા પડ્યા અને ત્યાં આગળ દિનાર ચાલતા હતા. તો ગુરુજીએ કીધું કે શેઠ, એક સામાન્ય બાબત છે, કોઈ પણ માણસ મરી જાય એટલે રૂપિયા પૈસા કંઈ લેતો નથી. જેમ કે તમે બીજા દેશમાં ગયા તો આપણા રૂપિયા ના ચાલ્યા અને તમે રૂપિયામાંથી કન્વર્ટ કરીને દિનાર કર્યા, ત્યાં આગળ ચાલી ગયા. એવી રીતે તમારે તમારા રૂપિયા પૈસા મિલકત જે કંઈ પણ લઈ જવું હોય એ તમે પૂન કરો, ગરીબોને પૂન કરો, જે લોકોને જરૂરિયાતમંદોને આપો, ધન દોલત આપો, એ લોકો તમને આશીર્વાદ આપશે, એ તમારું પૂન થયું છે. તમારા મર્યા પછી આ પૂન તમારી સાથે આવશે અને તમને ત્યાં ગાડી કામ આવશે. શેઠને આ વાત ગમી ગઈ, મગજમાં ઉતરી ગઈ. એટલે શેઠે બીજા જ દિવસથી નગરની અંદર જેટલા પણ હતા ગરીબો, જરૂરિયાતમંદો, એ બધાને સંપત્તિ, ખાવા પીવાનું, સદા વ્રતો ખોલ્યા, ધર્મશાળાઓ બંધાવી અને એમને એમનો આખો ખજાનો ખુલ્લો મૂકી દીધો. એટલે સમજ્યા ને, મરી ગયા પછી આપણે જે પુણ્ય કરેલા હોય છે એ જ સાથે આવે છે, પાપ કરો તો એ બી સાથે આવે, પણ સંપત્તિ સાથે લઈ જવાય નહીં, એના માટે પુણ્યમાં કન્વર્ટ કરવી પડે, પછી તમે ઉપર લઈ જઈ શકો. કેમ કે તમારે ત્યાંય પણ બીજા દેશમાં જવાનું છે, ઉપર જવાનું છે, સ્વર્ગમાં જવાનું છે. તમને આ વાત બરોબર લાગી હોય, ગમી હોય તો તમે મારી ચેનલ છે જગદીશભાઈ મોદી, એને તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, તો મને ઉત્સાહ મળશે, બીજું બધું કામ હું કરી શકું. થેન્ક યુ વેરી મચ. બીજા આવા ને આવા કિસ્સાઓ હું તમારી સાથે લઈને આવીશ, શેર કરીશ. તમારો ખૂબ ખૂબ આભાર સાંભળ્યા બદલ. થેન્ક યુ વેરી મચ.